જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું જી કે ગુરુજી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો વાત કરવાના છીએ ભારતના બંધારણ વિશે ભારતના બંધારણના આઈએમપી એવા પચાસ એમસીક્યુ ક્વેશ્ચન જોવાના છીએ જે આપણી આવનારી તલાટી પોલીસ કોન્સ્ટેબલ એ એસઆઈ પીએસઆઈ બિન સચિવાલય વનરક્ષક હોય કે જુનિયર ક્લર્ક તમામ પ્રકારની પરીક્ષાઓમાં બંધારણનું સારું એવું વેટેજ હોય છે ઓકે અને આ વિડીયોની પીડીએફ મેળવવા માટે અને બીજી ઘણી બધી આઈએમપી એવું મટીરિયલ મેળવવા માટે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન થઈ જાઓ ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા તો તમે ટેલિગ્રામ ઉપર જઈને જી કે ગુરુજી ઓફિશિયલ એવું સર્ચ કરશો તો પણ તમને આપણી આ ચેનલ મળી જશે તો ચાલો સ્ટાર્ટ કરીએ ભારતના બંધારણના ટોપ પચાસ એમસીક્યુ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર વન છે ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું હતું ખાસ યાદ રાખીએ અહીં જે ભારતીય બંધારણનું જે અમુક પ્રારૂપ છે તે બંધારણીય સલાહકાર બંધારણીય સલાહકાર બી એન રાવે તૈયાર કર્યું હતું તે બંધારણીય સલાહકાર એવા બી એન રાવે ભારતના બંધારણનું આમુખ પ્રારૂપ તૈયાર કર્યું હતું ખાસ યાદ રાખશું આમાં ભૂલ ઘણી બધી વાર ભૂલ થતી હોય છે અને બાબા સાહેબ આંબેડકર આપણે ટીક કરતા હોઈએ છીએ પણ તો સાચો જવાબ થશે બી એન રાવ જે બાબા સાહેબ આંબેડકર છે તે બંધારણની મુસ્તા સમિતિ અથવા તો ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ હતા નેક્સ્ટ ક્વેશ્ચન સત્યમેવ જે તે કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે સત્યમેવ જે તે જે છે તે મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે કયા ઉપનિષદમાંથી મુંડક ઉપનિષદમાંથી ઓપ્શન સી સાચો જવાબ બનશે ક્વેશ્ચન ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું સિમ્પલ ક્વેશ્ચન ભારતનું બંધારણ અમલમાં આવ્યું તો છી જાન્યુઆરી રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ વંદે માતરમ ગીત કયા પુસ્તકમાં પ્રકાશિત થયું હતું જે વંદે માતરમ આપણું જે રાષ્ટ્રીય ગીત છે વંદે માતરમ તો આ વંદે માતરમ કયા પુસ્તકમાં પ્રકાશિત થયું હતું તો તે આનંદ મથ નામના પુસ્તકમાં પ્રકાશિત થયું હતું ઓકે વંદે માતરમ ગીતની રચના કોણે કરી હતી ચટ્ટોપાધ્યાય નેક્સ્ટ ક્વેશ્ચન રાષ્ટ્રીય કેલેન્ડર અંગ્રેજી વર્ષ મુજબ ક્યારે અપનાવવામાં આવ્યું રાષ્ટ્રીય કેલેન્ડર અંગ્રેજી વર્ષ મુજબ ઓગણીસો સત્તાવન ઓગણીસો સત્તાવનમાં સ્વીકારવામાં આવ્યું ઓકે રાષ્ટ્રીય કેલેન્ડર એટલે કે સક્ષવત સક્ષવતને આપણે સક્ષવતને આપણે ઓગણીસો ને સત્તાવનમાં સ્વીકારેલ છે નેક્સ્ટ ક્વેશ્ચન બંધારણ સભાએ બંધારણ કયા દિવસે સર્વાનુમતે સ્વીકાર્યું તારીખ આપણે જનરલ રીતે આપણે જે તારીખો તે યાદ રાખતા હોઈએ છીએ કે ભાઈ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસમાં જે બંધારણ છે તે સ્વીકારવામાં આવ્યું પરંતુ આમાં આપણે સંવત જણાવવાની છે ઓકે કે ભાઈ એની તથ જે હોય છે તે જણાવવાની છે તો ભારત બંધારણ સભાએ બંધારણ માગસર સુદ સાતમ માગસર સુદ સાતમ વિક્રમ સંવત બે હજાર સોળ બે હજાર ના રોજ ભારતનું બંધારણ સ્વીકાર્યું હતું માગસર સુદ સાતમ વિક્રમ સંવત બે હજાર છ નેક્સ્ટ ક્વેશ્ચન બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા બંધારણ સભાના પ્રમુખ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ને ચૂંટવામાં આવ્યા હતા અને બંધારણ સભાના જે અસ્થાયી અધ્યક્ષ અધ્યક્ષ હતા હતા જ્યારે રાજેન્દ્ર પ્રસાદ તારીખ બાવીસ જુલાઈ ઓગણીસો સુતાલીસ ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રીય ધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો ભારતીય રાષ્ટ્રીય ધ્વજની પસંદગી અંગેનો જે ઠરાવ છે તે જવાહરલાલ નહેરુ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો નેક્સ્ટ ક્વેશ્ચન બંધારણ સભા રચવાની માંગ કોના દ્વારા કરવામાં આવી હતી તો બંધારણ સભા છે આ બંધારણ સભા રચવાની માંગ સૌ પ્રથમ બાળ ગંગાધર તિલક દ્વારા કરવામાં આવી હતી નેક્સ્ટ ક્વેશ્ચન બંધારણ માટેની પ્રારૂપ સમિતિમાં કેટલા સભ્યો હતા જે જે બંધારણ માટેની પ્રારૂપ સમિતિ હતી આ પ્રારૂપ સમિતિની અંદર ટોટલ સાત સભ્યો હતા કેટલા સાત સભ્યો ઓકે જેના બાબા સાહેબ આંબેડકર અધ્યક્ષ હતા ઓકે આ ટોટલ સાત સભ્યો હતા બંધારણ સભાએ ઘડવામાં આવેલા બંધારણને મંજૂરી ક્યારે આપી હતી તો બંધારણ સભાને મંજૂરી ક્યારે ક્યારે મળી હતી તો છીસ નવેમ્બર સોરી નવેમ્બર નવેમ્બર અહીં સાચો જવાબ થશે ઓગણીસો બંધારણ સભાને મંજૂરી ક્યારે મળી છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ભારતના રાષ્ટ્રીય સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે રાષ્ટ્રીય સૂત્ર તરીકે સત્યમેવ જયતેને સ્વીકારવામાં આવેલ છે નેક્સ્ટ ક્વેશ્ચન બંધારણ સભાની બે વર્ષ અગિયાર માસ અઢાર દિવસમાં કેટલી બેઠકો થઈ તો પહેલું તો આપણે એ યાદ રાખશું કે ભાઈ બંધારણ ઘડવામાં કેટલો સમય લાગ્યો તો તેની અંદર બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ જેટલો સમય લાગ્યો અને આ સમય દરમિયાન ટોટલ એકસો બેઠકો મળી હતી અને અંદાજે ચોસઠ લાખનો ચોસઠ લાખનો ખર્ચો થયો હતો અને સાઠ દેશના બંધારણોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો ક્વેશ્ચન બંધારણની જે સંઘ સરકાર સમિતિ હતી તેના અધ્યક્ષ હતા જવાહરલાલ નહેરુ નેક્સ્ટ ક્વેશ્ચન બંધારણની મૂળભૂત અધિકાર સમિતિના અધ્યક્ષ કોણ હતા જે બંધારણની મૂળભૂત અધિકાર સમિતિ હતી તેના અધ્યક્ષ હતા સરદાર પટેલ સરદાર પટેલ મૂળભૂત અધિકાર સમિતિના અધ્યક્ષ હતા તો ઝંડા સમિતિના અધ્યક્ષ હતા આચાર્ય કૃપલાણી આચાર્ય કૃપલાણી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે વાઘ ક્વેશ્ચન ભારતીય રાષ્ટ્રીય ફાગણ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ભારતના બંધારણની કઈ કલમોમાં નાગરિકોની ફરજો દર્શાવવામાં આવી છે તો ભારતીય બંધારણની કલમ એકાવન માં નાગરિકોની ફરજો દર્શાવવામાં આવી છે કયા અનુચ્છેદ પ્રમાણે જંગલો તરાવો નદીઓ અને વન્ય પશુઓ પક્ષીઓ આપણી સૌની સંપત્તિ છે તો એ અનુચ્છેદ છે અનુચ્છેદ એકાવન ક અનુચ્છેદ એકાવન ક સમાન ન્યાય અને મફત કાનૂની સહકારની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં છે તો એ આર્ટિકલ છે

છ થી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો બંધારણના કયા ભાગને સ્પર્શે છે રાજનીતિના માર્ગદર્શક નેક્સ્ટ ક્વેશ્ચન બંધારણ પ્રમાણે નીચેનામાંથી કયો મૂળભૂત હક નથી તો જે મિલકતનો હક છે આ મૂળભૂત હક નથી મિલકતનો હક અથવા તો સંપત્તિનો હક તે મૂળભૂત હક નથી

કયા મૂળભૂત કયા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસસી એસટી અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યને વિશિષ્ટ જોગવાઈ કરવાની સત્તા મળે છે અથવા સત્તા આપે છે તો એ છે સમાનતાનો અધિકાર નેક્સ્ટ ક્વેશ્ચન રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ કેટલા ટકા અનામત બાળકોની જોગવાઈ છે પચીસ ટકા આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન કાયદા અનુસાર કેટલા વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થાની જોગવાઈ છે ચૌદ વર્ષ નેક્સ્ટ ક્વેશ્ચન બંધારણની કઈ કલમ અસ્પૃશ્યતા નાબૂદ કરે છે અને તેના આચરણ પર પ્રતિબંધ ફરમાવે છે તો જે અસ્પૃશ્યતા નાબૂદ નો અનુચ્છેદ છે અનુચ્છેદ સત્તર મોસ્ટ એમ્પી ક્વેશ્ચન હાઈકોર્ટ હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ રીટની સત્તા રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે તો એ અનુચ્છેદ છે અનુચ્છેદ બસો છવ્વીસ નેક્સ્ટ ક્વેશ્ચન ભારતીય બંધારણનો અંતર નીચે પૈકી કોને ગણવામાં આવે છે મૂળભૂત સિદ્ધાંતોને નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવને ઉપરાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો તો એ છે વી વી ગીરી આ વી વી ગીરી ઉપરાષ્ટ્રપતિ બન્યા બાદ રાષ્ટ્રપતિ પણ બન્યા હતા નેક્સ્ટ ક્વેશ્ચન રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ હેઠળ નાણાં પંચની રચના કરે છે ખાસ અગત્યનો પ્રશ્ન જે રાષ્ટ્રપતિ છે તે અનુચ્છેદ બસો હેઠળ નાણાં પંચની રચના કરે છે નેક્સ્ટ ક્વેશ્ચન રાષ્ટ્રપતિ પદ ખાલી હોય ત્યારે તે પદ ઉપર ઉપરાષ્ટ્રપતિ ક્યાં સુધી રહી શકે છ માસ છ મહિના સુધી નેક્સ્ટ ક્વેશ્ચન સંસદના બંને ગૃહો તેમજ રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે એટલે કે સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા સેની ચૂંટણી થાય છે રાષ્ટ્રપતિની નેક્સ્ટ ક્વેશ્ચન સંરક્ષણ દરોના સર્વોચ વડા કોણ હોય છે તો સંરક્ષણ દરોના સર્વોચ વડા હોય છે રાષ્ટ્રપતિ ઓકે સેનાની જે ત્રણેય પાંખ હોય છે તેના ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે તો ઉપરાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે રાષ્ટ્રપતિ ઓકે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ને શપથ લેવડાવે છે ઉમર જોઈએ પાંત્રીસ વર્ષ નેક્સ્ટ ક્વેશ્ચન ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે રાષ્ટ્રપતિની જે ચૂંટણી છે તે સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા કરવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન રાજ્યસભાના સભાપતિ નીચેનામાંથી કોણ છે તો જે ઉપરાષ્ટ્રપતિ હોય છે ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે હાલમાં રાજ્યસભાના સભાપતિ કોણ છે વેંકૈયા નાયડુ ઓકે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ છે એટલા માટે રાજ્યસભાના સભ્ય સભાપતિ પણ તે જ છે રાષ્ટ્રપતિ કોની નિયુક્તિ કરતા નથી તો આમાંથી જે ઉપરાષ્ટ્રપતિની નિયુક્તિ રાષ્ટ્રપતિ દ્વારા થતી નથી નેક્સ્ટ ક્વેશ્ચન લોકસભા લોકસભા અધ્યક્ષને હોદ્દા પરથી કઈ રીતે દૂર કરી શકાય સાદી બહુમતીથી ઓકે મિત્રો જો ચેનલ ઉપર નવા આવતો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને તમારા મિત્રો જોડે ચેનલ આ ચેનલને અવશ્ય શેર કરજો ઓકે

ત્યારે અધ્યક્ષે આપવાના થતા મતને કાસ્ટિંગ વોટ કહેવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ લોકસભાના કુલ સભ્યોની સંખ્યામાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે પાંચસો ત્રીસ કરતા વધુ નહીં ભારત દેશના સાંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકારો પ્રાપ્ત થયેલા છે તો એ અનુચ્છેદ છે અનુચ્છેદ એકસો પાંચ મુજબ રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે તો જુઓ જાહેર હિસાબ સમિતિમાં કુલ બાવીસ સભ્યો હોય છે જેમાંથી પંદર લોકસભાના હોય છે જ્યારે સાત રાજ્યસભાના હોય છે આવી રીતે ટોટલ બાવીસ સભ્યો હોય છે ઓકે આમાં રાજ્યસભાનું પૂછ્યું છે એટલા માટે સાચો જવાબ થશે સાત જો લોકસભામાં પૂછે તો પંદર કુલ પૂછે તો બાવીસ ક્વેશ્ચન સંઘ રાજ્યમાં સંવિધાનમાં શેષ સત્તાની જોગવાઈ છે જેમાં કાયદા ઘડવાની સત્તા કોની છે ભારતની સંસદ સરકાર સામેનો અવિશ્વાસનો ઠરાવ ક્યાં રજૂ થાય છે તો જે અવિશ્વાસનો ઠરાવ છે તે લોકસભામાં રજૂ થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન લોકસભામાં સભ્ય તરીકે એંગ્લો ઇન્ડિયન સમાજમાંથી કેટલા ઉમેદવારોની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે તો બે ઓકે તો મિત્રો આ હતા ભારતના બંધારણના આઈએમપી એવા પચાસ એમ સીક્યુ ક્વેશ્ચન આવી રીતે દરરોજ આપણી કન્ટિન્યુ સિરીઝ ચાલુ રહેશે ઓકે જો વિડીયો સારો લાગ્યો હોય તો અવશ્ય તમારા મિત્રો જોડે શેર કરજો અને આ વિડીયોની પીડીએફ મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ જે ટેલિગ્રામ ચેનલ છે તેને જોઈન થઈ જાઓ તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા તો તમે ટેલિગ્રામ ઉપર જઈને જી કે ગુરુજી ઓફિશિયલ એવું સર્ચ કરશો તો પણ તમને ચેનલ મળી જશે તો ફરીથી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર